સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તેન ઝીકડા બોલાવી ને તમને લૂંટી લઈ નુખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાસાના પંસોળી નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દુના હજી ભેગા ન થતા. બે દિવસથી એક વિડીયો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લગભગ મીડિયામાં દરેક મીડિયા ખૂબ ચલાવે છે આ વિડીયોને. બહુ બધા ઇન્ટરવ્યુ આપ્યા છે, ખૂબ બધી વાતો કરી છે, પણ મને જે એ ભમર જે કોઈ ભાઈ બોલ્યા છે હું એ માટે થોડોક એને વેગ આપવા નથી માંગતો, કારણ કે મૂર્ખ માણસ હોય એને શું ઠપકો આપવાનો. એટલે ખાસ તો હું એટલું કહું કે એ પહેલા જે કોઈ છે એમને ખાસ કરીને એમને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે. એ માનસિક રોગથી કોઈ પીડાતા હશે, કાં તો ખૂબ વધારે પડતો પોતે દારૂ પી ગયા હશે, મદિરાપાન કર્યું હશે, કે કાંઈ બોલવાની ભાન જ નથી, ખૂબ વધારે પડતું બોલે છે અને એની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ચારણ સમાજે ન રખાય. જો ચારણો તમે હો તો તમારે એમની સાથે વ્યવહાર ન રાખવો જોઈએ અને જે ચારણોને ચાહતા હોય એણે પણ એમની સાથે વ્યવહાર ન રાખવો જોઈએ. બીજી વાત કે આયર અને ચારણોના સંબંધો, તો એ સંબંધો કોઈ આજકાલના સંબંધો નથી કે એ સંબંધોને એક આવા તુચ્છ વિચારધારાવાળા માણસના કારણે આપણે એ સંબંધો ને કોઈ ઠેસ પહોંચે કે કોઈની લાગણીને ઠેસ પહોંચે એવું કોઈ આપણે કાર્ય કરવું જોઈએ. મઢડાથી આપણું બધાનું શ્રદ્ધાનું કેન્દ્ર અને આપણું મુખ્ય કેન્દ્ર એ મઢડા સ્વામભાઈમાંનું મઢડા છે. તો મઢડાથી ગિરીશ મામાએ જે સંદેશો આપ્યો છે એ આખી જ જ્ઞાતિએ માનવું જોઈએ. એટલે વધુ બીજું હું કાંઈ નથી કહેતો, પણ ખાસ કરીને આમને વધારે આપણે વેગ ન આપીએ, આ વાતને વેગ ન આપીએ, કારણ કે ચારણો અને આયરોના જે સંબંધો છે એ આદિકાળથી આયેલા આવે છે. મહેશ ડાડો શેષ નાનો એહ બે પખ ઉજળા, આપણા બંને પક્ષે આપણે એટલા ઉજળા છીએ અને આયરો પણ એટલા જ ઉજળા છે. પણ મારા બાપુ એક વાત કરતા કે સામેથી આયરનો દીકરો આયલો આવતો હોય અને ચારણની નજર પડે આયર ઉપર, અને સામેથી કદાચ ચારણનો દીકરો આયલો આવતો હોય અને આયરની નજર એની ઉપર પડે, એટલે બેયના મનમાં એટલો હરખ માય, એટલો બધો હરખ થાય કે જેની કોઈ સીમા નહીં. પણ જો બેમાંથી એકને હરખ ન થાય કે રાજીપો ન થાય તો માનવું કે બેમાંથી એકમાં કંઈ ખોટ છે. એટલે ડાયરો ખૂબ સમજદાર છે, હું બીજું કંઈ કહેવા નથી માગતો. અને રહી વાત સોનભાઈ માની કે એના એના અમને શું આને શું જવાબ દેવાના, પોતાના દેવાયત બોદરના દીકરા ઉગાનું આવડું મોટું બલિદાન, એ ઉગાના બલિદાનને એ એમ કે છે કે આ ચારણો આ ગઢવી હોય કપાવી નાખો. એલા ભાઈ, અમે જ્યાં જ્યાં જેને જેને કપાવી નાખ્યા છે એના આજ સુધી અમે દુનિયામાં એના નામને અમર કરી બતાવ્યા છે, અમે દુનિયા સુધી અમે એની વાતો કરી છે. વણ ગાયા કેમ વિસરીએ તારા બહુ મુલા બલિદાન, અરે અમે ઘર ઘર ઘૂમી અને ગાવશું ઉગા તારા અર્પણ ગાન. ઘણી બધી વાતો થાય જ્યારે જાહલને વારે નવઘણ ગયો ત્યારે, ઈ તમે કદાચ ભૂલી ગયા હશો પણ હું હજી તમને કહેવા માંગુ છું કે ઈ ચારણની જ દીકરી હતી. 18 વર્ણની કુળદેવી ઈ ચારણની જ દીકરી છે, એનું અમને અભિમાન નથી પણ અમારી માં છે, ગૌરવ છે. હા, હજી એકવાર નહીં, જ્યાં જ્યાં કાર્યક્રમો હશે ત્યાં માને યાદ પહેલા જ કરવાની છે. એ સોનબાઈમાં હોય, આવડ હોય, ખોડલ હોય કે વરૂડી હોય, પીઠળ હોય, કોઈ પણ હોય, માને પહેલા જ યાદ કરવાની છે અને કાયમ કરવાની છે. પણ મારે કોઈ એમને એટલું મહત્વ નથી આપવું, અમે એ જ દેવાયત બોદરની પણ હજી વાત કરશું, અમે એ જ ઉગાના બલિદાનની હજી વાતો કરશું, અમે એ જે દીકરાનું દાન દીધું એ મેપા મોભની વાત કરશું, એ જે જગ્યાએથી જે ભમરમાંથી આવે છે એ રાઘવ ભમર ભગદાનાની વાત મારા બાપુજી દુનિયામાં કરતા હું કરું છું અને હજી કરતા રહેશું.
અમે ઈ જ ડાંગરોની વાત કરશું, અમે ઈ જ આયરોની વાત કરશું, અમે ઈ જ ભીમા ગરણિયાની વાત કરશું. અમારે જે જે વાતો કરવી છે અમે કરશું. તમારી જેવા તુચ્છ વિચારધારા વાળા માણસો ઈ આવું સ્ટેટમેન્ટ આપે અને બોલે, મને વાત એક ઈ વાતની, મને દુઃખી વાતનું છે કે આટલો મોટો આયર સમાજ ત્યાં બિરાજતો હતો તો કોઈએ એનું માઇક ન ખેંચી લીધું. અને કદાચ એવું બની શકે કે એના રાજકીય સ્ટન્ટ હોય, એના રાજકીય કોઈ ફાયદાના કારણે ચારણોનો બધા ઘણા બધા ઉપયોગ કર્યો છે, કાં ચારણોનો વખાણ કરીને, ખોટા ખોટા વખાણ કરીને ચારણોનો ઉપયોગ કરી લીધો છે કે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કર્યો છે. કદાચ બની શકે કે એની રાજકીય એને કારકિર્દી કે કાંઈ પણ એને વધારે ઓલામાં બનાવવા માટે એની પાછળ કોઈ બીજા કામ કરતા હોય. ઠીક છે, એ વાતમાં નથી જવું, રાજકારણ મારો વિષય નથી. પણ મને એવું લાગે છે કે અંગત રીતે કોઈની સાથેની એમને ચારણ સાથેની દુશ્મનાવટ હશે, એ માટે એમણે આ પગલું ભર્યું છે. અને કાં તો જો આ જાણી જોઈને નથી ભરવામાં આવ્યું તો 100% એને કોઈ માનસિક રોગના ચિકિત્સક હોય, કોઈ ડૉક્ટર હોય સારા એવા, તો એમની પાસે એમને લઈ જવાની જરૂર છે. કારણ કે આજે આ બોલ્યા છે અને હજી ચારણો તો જતું કરે એમ છે નહીં. ચારણો તો એની યારે કોઈ દિવસ રામ રામ ન જ કરે જો સાચો ચારણ હોય તો. પણ એને જગદંબા તો નહીં જ મૂકે. જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક જડાગ, આ કાયમ યાદ રાખવું. અને જેણે જેણે ભૂલ કરી છે એને એના પરિણામો ભોગવી લીધા છે. રાફડા સુના ન માનવા, મર્યાદાઓ બધાની હોય, મર્યાદાઓ જેમાં જેમ રહેવાતું એમ બધાએ રહેવું જોઈએ. બીજી વાતમાં હું હજી કહું નથી પડતો, પણ મારીથી ખૂબ ધીરજ હું એટલે ધારણ કરું છું કે મઢડાથી ગિરીશ મામાએ જે કાંઈ આખી જ્ઞાતિના જુવાનિયાને જે કાંઈ સંદેશો આપ્યો છે એમાં બીજું ન બોલવાનું હોય. બીજું કે ગિરીશ મામાએ તો કીધું જ છે, પણ હું પોતે આયરોને એટલો ચાહું છું, હું એક હદથી વધારે આયરોને ચાહું છું. એટલે આયરો માટે મારે કાંઈ નબળું બોલવું, નબળા છે જ નહીં અને કોઈ દી હતાય નહીં. પણ આવા કોઈક નબળા માણસો અને દરેક જગ્યાએ આવા નબળા ક્યાંક ને ક્યાંક તો કોક ને કોક રહેતા જ હોય છે, એટલે એમની નબળી વિચારધારા માટે હું હવે બીજું કાંઈ તો નથી બોલતો. પણ ખાસ બધા જ આયર અને ચારણોને દરેકને વિનંતી કરીએ કે મને ઘણા બધાના મેં સ્ટેટમેન્ટ સાંભળ્યા છે આયરોના, કે પોતે આવીને એવું બોલ્યા છે કે ચારણો કરતા આયરોને વધારે દુઃખ છે. હું કોઈનું નામ નથી લેતો, પણ મને પર્સનલી પણ એટલા ફોન આવ્યા છે, મેં પર્સનલી પણ વાત કરી છે અને બધા એવું કહે છે કે ખરેખર ખરા અર્થમાં ચારણોને જેટલું દુઃખ થયું હોય એની કરતાં ખૂબ વધુ દુઃખ એ આયર ડાયરાને થયું છે. તો આપણે આ વાતને વેગ ના આપીએ, આ વાતને ઠીક છે હોનભાઈ માની વિશે જે કંઈ બોલ્યા, પણ હવે હું બીજું તો શું કહું, પણ એ જાણે ને હોનભાઈ જાણે, આપણે બીજું તો એને નથી કંઈ કહેવું. પણ એના પરિવારનો કે એના બીજા બધાનો વાંક શું, પણ આને આ જોવે અને હોનભાઈમાં જોવે, એટલે હવે બીજી વાતોમાં નથી જતા. આમાં આપ બધા ઘણી બધી કોમેન્ટ કરો છો, પણ મગજ અત્યારે ઈ લેવલે ઓલો છે કે હું આપ કોઈની કમેન્ટ વાંચી નથી શકતો અને એક એક જણાને રિપ્લાય નથી કરી શકતો. ઘણી બધી જગ્યાએ મેં ગઈકાલે પણ હું ઘણી બધી ન્યૂઝ ચેનલમાં મેં ફોન દ્વારા અને રૂબરૂ મેં ઇન્ટરવ્યૂ આપ્યા છે, આની ઉપર હું બોલ્યો છું. એટલે ખાસ આયરોને ચારણોને ખાસ વિનંતી કરું છું કે આવા તુચ્છ વિચારધારાવાળા માણસને વેગ ન આપો, એની વાતનું કોઈ એકબીજા માથું ન લગાડો. બસ એટલો કરો, એનો બહિષ્કાર કરો, એને એટલું કરો કે ભાઈ એને આપણે ચારણો અને જે આયરો ચારણોને ખૂબ વાલ કરતા હોય, ખૂબ પ્રેમ કરતા હોય, ખૂબ લાગણી ધરાવતા હોય, એ પણ એની સાથે સંબંધ ન રાખે. અને બીજી કોઈ કાયદાકીય જે કંઈ સજા થતી હશે એ મારા ચારણો જે વડીલો કે આયરો જે મારા વડીલો છે એ જોશે, એ બધું જ એ લોકો કરશે. હું કાયદાનો પણ માણસ નથી, પણ એ લોકો બધું જ એની રીતે કરશે. પણ આ બધા મારા ભાઈઓને, મારા મિત્રોને, બધાને હું ખાસ એક જ વિનંતી કરું કે આને વધુ આપણે વેગ ન આપીએ અને શાંતિથી આપણે સૌ કાયમ એક હતા અને હજી આપણે
હજારો વર્ષ સુધી એક રહેવાનું છે, કારણ કે આજકાલના સંબંધો નથી. આજકાલના સંબંધો હોય તોય તે આપણે કોઈ જલ્દીથી કોઈ ડિસિઝન લઈ લઈએ એ બરોબર ગણાય, પણ હવે આજકાલના સંબંધો નથી. આવું બોલવાવાળા બોયલા રાખે, જે પોતાના ને મેલી પરા અને જે તેની વાહે જાય એને બહેલા ભણાય, હાચું ખોરઠિયો ભણે, અને કુળ રીત જાતિ કરી ખડ હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવની ભોઠપ થાય. આપણે આ વાતોમાં ઘણું બધું આખી રાત આખો દિવસ આખી રાત આખો દિવસ અને એક એક ચારણનો દીકરો અને એક એક આયરનો દીકરો એને જવાબ આપી શકે એમ છે. એટલે અને એમને એમને ક્યાં એને વાણી વાણીનો વિવેક જ નથી. તમે જુઓ તો ખરા, એને વાણીનો વિવેક છે? એને કોઈ પણ જાતનો વાણીનો વિવેક નથી. વાણી વિવેક શું કહેવાય? આયરનો દીકરો તો પેલા ચારણનો, જ્યારે દીકરો કે દીકરી કોઈ પણ આવે એટલે સીધો એ ચારણની દીકરીઓ હોય ત્યાં સીધો પગમાં પડે, અને ચારણનો દીકરો આવતો હોય તો સીધી એ બથ ભરે. આની આની વાણી તો જો એની માર શું વાત શું કરવી માર તમને. સોડી લ્યો, સોડી સોડી કહેવાય, દીકરી કહેવાય. જો તમને એટલી બધી સારી વિવેકની ભાષા ન આવડે તો હજી છોકરી કહેવાય છે, સોડી. વાહ વાહ, એમાં એ એમનું સ્તર બતાવે છે. એના સ્તરથી આપણે એની કોઈ પણ જાતની આપણી સાથે એની કોઈ તુલના થઈ શકે એમ જ નથી, કે આપણે આ વાતને ધ્યાનમાં જ નહોતી લેવાની. પણ પછી હવે બધા મિત્રોને જે રીતે એક ઓલું હતું કે બધા જ બોલે, હું બે દિવસથી એટલે આમાં નહોતો આવતો કે ગિરીશ મામાએ ના પાડી હતી, પણ પછી હવે મને એવું થયું કે ના, મારે આવવું જ પડશે, અને ગિરીશ મામાની હું પરમિશન લઈને પછી આ વિડીયો બનાવું છું. આવા ઘણા બધા કોમેન્ટ કરે છે, ઘણી બધી કરે છે, પણ આપણે બધા જ મર્યાદામાં રહીને એમની વિશે જે કાંઈ હશે એ બોલશું. જો આપણે બેફામ બોલશું અને આપણે બેફામ થશું તો આપણામાં ને એનામાં ફેર શું છે? એટલે આપણે એને મૂકી દો, આપણે એની પાસે માફી નથી મંગાવી અને આપણે એની સાથે કોઈ કોઈ વ્યવહાર જ નથી રાખવો. અને આ એક એક નવું નીકળ્યું છે, આ બધું બંધ કરી દો. માફી માંગાવો, માફીનો વિડીયો નથી કાંઈ કરવું. પહેલા ભૂલ જાણી જોઈને ભૂલ કરે અને પછી માફી મંગાવવાની, પછી માફી માંગી લે કે મારીથી ભૂલ થઈ ગઈ ને મારીથી આ થઈ ગયું. ના ના, કોઈ વસ્તુ નહીં. ઈ જાણે ને હોનભાઈ જાણે ને મોગલ જાણે. ત્યાં તળાજામાં કાકભાઈ બેઠી છે, કાકભાઈ એને જાણે, કાકભાઈ એને ઈ જોશે. આપણે સૌ જે આયરો અને ચારણોનો જે પ્રેમ છે એ અવિરત રહે. ક્યારે પણ આપણા આયર અને ચારણ ડાયરામાં કોઈ પણ જાતના પ્રેમની કે લાગણીઓ જે આપણી એકબીજા પ્રત્યેની છે એમાં કોઈ ખોટ ન લાગે, ખોટ ન પડે, અને કોઈની મીઠી નજર પણ ન લાગે એનું ખાસ આપણે ધ્યાન રાખીએ. સૌ મારા ભાઈઓને અને જે કોઈ ચારણોને ચાહવા વાળા છે એ અઢારે વર્ણ આ અત્યારે વિષય ઉપર બધાને ખૂબ દુઃખ થયું છે. એમાં મારા બારાડી ડાયરો મારો ચારણોના ભાઈઓ બધા હોય, ત્યાં આયરો હોય, તે બારાડીથી લઈને આમ તમે આખા સૌરાષ્ટ્રમાં તમે આવો, ત્યાં તળાજા તાલુકાના ચારણોના ગામ છે, મહુવા તાલુકાના છે, અમરેલી જિલ્લાના છે, ભાવનગર જિલ્લાના છે, કે જ્યાં જ્યાં તમે આવો. કચ્છમાંથી મને એટલા ફોન આવ્યા છે, કચ્છના મારા ભાઈઓનો ઘણો બધાનો મને જેટલા ચારણોના ફોન આવ્યા છે એટલા ને એટલા મને આયરોના પણ ફોન આવ્યા છે, કે બધાને દુઃખ થયું છે. એટલે આપણે ભાવનગર જિલ્લાના, ભાવનગર તાલુકાના, સિહોર તાલુકાના આયરોના જ્યાં જ્યાં ગામ છે ત્યાંથી મને ફોન આવ્યા છે. પણ આપણે આમાં ઘણા બધા કોમેન્ટ કરે છે, માફી માંગે, માફી માફી શું મગાવવાની? માફી ન મગાવવાની હોય, એને તરછોડવાના હોય, એને સમાજથી દૂર કરવાના હોય. કારણ કે જો એ સ્ટેજ સુધી પહોંચ્યા છે તો એ સ્ટેજને ત્યાં એ સમાજને રિપ્રેઝેન્ટ પોતે કરતા હતા, પણ આપણે એની કોઈ વાતને ધ્યાનમાં ન લ્યો, એને સાઈડમાં મૂકો. કારણ કે આવા તો બોયલા રાખે, જ્યારે સિંહ નીકળતો હોય ત્યારે દૂરથી ઘણા ભજતા રાખતા હોય, ઘણા જેમ આવે એમ બોયલા રાખતા હોય, પણ હાવજને શું ફેર પડે, સિંહને શું ફેર પડે? જ્યાં સુધી સહન થતું હોય ત્યાં સુધી કરો,
અને પછી નકર માં ઉપર છોડી દો, માને ખાલી એને એક દીવો કરીને જે કઈ તમારે પ્રાર્થના અર્ચના જે કરવી હોય એમને કરી દેજો. હું કે તમે કાંઈ ન કરી શકીએ એ માં કરી શકે, અને જેનું એમને સેજે એમને ગૌરવ નથી કે એને કોઈ વાતનું ભાન નથી. એની કુળદેવીને કદાચ એ દીવો નહીં કરતા હોય, એની કુળદેવી પણ ચારણની દીકરી હશે, એને પણ એ નહીં કરતા હોય. અને ત્યાં તો પગુડામાં તો મોગલ બેઠી છે, અને એ મોગલને જો એ શું કહું હું તમને, એ મોગલની એને ઇજ્જત નથી, એ મોગલની એને કોઈ લાગણી નથી, તો શું આમાં એને એને મૂર્ખને કાંઈ ઠપકો ન હોય. એટલે આ વાતને આપણે અહીંયા જ પૂરી કરીએ છીએ. વળીને હું પાછો કહું છું કે ચારણો અને આયરો કાયમ એક હતા, કાયમ એક રહેશે, અને માતાજી આ ચારણ અને આયરોનો જે લાગણીનો સંબંધ છે, જે પ્રેમનો સંબંધ છે, જે મિત્રતાનો સંબંધ છે, અને જે મામા પાણીજનો જે સંબંધ છે એ અવિરત રાખે, એની કોઈને કોઈ દિવસ કોઈને મીઠી નજર પણ ન લાગે, એવી જ વાત અને એવી જ પ્રાર્થના કરીને હું અહીંયાથી વિરમું છું.